એમ કહેવાય છે કે સમજે તે સ્વજન પણ સ્વીકારે તે પ્રિયજન પૂજ્ય બાપુ અને પૂજ્ય બાપુના આપણે સૌ પ્રિયજનો પ્રિયજનો એટલા માટે કે જ્યાં કથા શરૂ થયા પછી બીજા ત્રીજા દિવસે તમારે મંડપમાં ઉમેરો કરવો પડે અને લાખોની સંખ્યામાં જ્યાં ભાવકો બેઠા હોય એવા માહોલમાંથી આટલી અંતરંગ ગોષ્ઠીમાં બેસવા મળે તમને અને ત્યાં બાપુની સન્નિધિ હોય એટલે આપણે સૌ પ્રિયજન છીએ એમ કહેવાય છે કે સમજે તે સ્વજન પણ સ્વીકારે તે પ્રિયજન બાપુની નજીક આટલા લોકો બેઠા એનો અર્થ એવો કે બાપુ એમને સ્વીકાર્યા છે તેથી આપણે સૌ નજીક છીએ સામાન્ય સંજોગોમાં એવું બનતું હોય છે કે દર્શન કરવા માટે કે એક ગ્લિમ્સ લેવા માટે કે દૂરથી ફોટો લેવા માટે આપ અમારા મહાનગરોમાં આવો તો ખ્યાલ આવે અમદાવાદ વડોદરા સુરત કે રાજકોટમાં તો ચારે તરફ કમાન્ડોઝ જેટલી સુરક્ષા હોય અને માંડ માંડ તમે વ્યાસપીઠ સુધી પહોંચી શકો આજે તો આપણી વચ્ચે વ્યાસપીઠ આવીને બેઠી છે એ આપણા સૌનો સદભાગ્ય છે અને એટલે બાપુએ સરસ રીતે વાત કરી કે જે ઉગે જે સમય જેમ કરવું હોય તે મિત્રો આમ મને એવું લાગે કે જ્યાં કથા હોય ત્યાં છપી આવો હોય પણ અમારે તો જપ કરવા માટે જાપાન આવવાનું થયું એટલે અમે જપિયા તરીકે અહીંયા આવ્યા અને એ પણ કેવું કે જન્માષ્ટમી જ્યારે હોય બાપુ હું આપને બહુ અંગત વાત કરું મેં દિવાળી બહાર કરી છે પણ એ જન્માષ્ટમી મારા રાજકોટની બહાર કરી નથી આ પહેલી જન્માષ્ટમી છે હરિશચંદ્રભાઈને ખ્યાલ છે કે જ્યારે એનો ફોન આવ્યો ત્યારે મેં કીધું અરે આ તો જન્માષ્ટમીના દિવસો છે મારે મન મારા નગરમાં કૃષ્ણનું પધારવું એ બહુ મોટો પ્રસંગ છે અને એટલા માટે એમ કહું કે હું મેળો છોડીને આવ્યો છું પણ અહીંયા મન મળે તો મેળો એવું મન મળી જાય એવો માહોલ છે અને હમણાં થોડી જ વાર પહેલાં બાપુએ નગીનદાસ બાપાને કહ્યું કે તમે પરમ દિવસે કૃષ્ણ વિશે વાત કરજો ત્યારે મને એમ થયું કે કાંઈ વાંધો નહીં આપણી ભેગો કૃષ્ણ રાજકોટથી જામન જાપાન સુધી આવતો હોય તો ભલે આવતો એ પણ માનશે એવા પ્રિયજનોની વચ્ચે મારી વાત કરતી વખતે હું બહુ સજાગ છું એ વાત ઉપર કે બહુ અઘરી વાતો નહીં કરું હરિશચંદ્રભાઈ કહ્યું કે કોણ પહેલા બોલશે એટલે વિનોદભાઈએ કહ્યું કે કદ પ્રમાણે રાખો આમ મને મારા કદ વિશે કોઈ કાંઈ કહે તો ખૂબ વાલું લાગે છે એનું એક કારણ એ છે કે જે કામમાં તમે નિષ્ફળ જાઓ રિડ્યુસ કરવા માટેના શરીર ઉતારવા માટેના એને પછી વાહલું લગાડવું એ જ વધુ સારામાં સારું છે એનું દુઃખ કર્યા કરવું એટલે મને ભગવાન ભોજન લેતો હું ત્યારે ઘણા પૂછે કે આઈસક્રીમ ખાશો મેં કહ્યું હા બે ખાઈશ ને એમાં શું છે ઘણા એવું પણ પૂછે કે તમે કાંઈ પ્રયાસો કરો છો ઉતારવાના મેં કીધું ભાઈ આ બનાવવા માટે જ ઘણા પ્રયાસો કર્યા છે એટલે જે સહજતાથી આવ્યું છે એને સહજતાથી રાખવું છે અને એટલા માટે રાખવું છે કે જઈએ ત્યારે કોઈ ચાર માણસોના કંધે નથી જવાના વનપ્રવેશ કર્યો ત્યારે મેં દેહદાન અને અંગદાનનો સંકલ્પ કરી લીધો છે એટલે અત્યારે ભારે થવાય તો કાંઈ બહુ ચિંતા રાખવા જેવું નથી એટલે મેં એવું રાખ્યું કે જ્યારે જન્માષ્ટમીનો મેળો કરવા અહીંયા આવ્યા હોઈએ અને એમ કહેવાય કે જેને મહેમાન બનાવવા જગત આખું આતુર હોય એવા તલગાજરડાના તોતિંગ વ્યક્તિત્વ દ્વારા તમને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવે ત્યારે એના જેવું બહુ મોટું સદનસીબ ન હોય અહીંયા નરોમાં ઈશ એવા નરેશ હાજર હોય અને એને આંગણે આપણે પધાર્યા હોઈએ જ્યાં વારંવાર તમારી સામે જોઈને લોકોનું માથું ઝૂક્યા કરતું હોય આટલું આદર તો આપણને જિંદગીમાં ઘરમાંય કોઈ દી કોઈ આપતું નથી બાપુ ગળગળા થઈ જવાય એવી હાલત છે અમે પતિ પત્નીએ તો નક્કી કર્યું છે કોઈ કરે કે ન કરે આપણે ગયા પછી ઘરે એકબીજા સામે આમ કરે એટલા માટે કે ઘણા લોકો આમ કરે એના માટે આપણે બહુ જૂરતા હોઈએ છીએ અને અહીંયા તો તમને બસમાં સામેથી બેસાડે બેસાડે તો બે વખત ઝૂકીને તમે ઉતરો તો એ ઝૂકે એટલે મને બહુ આનંદ થયો કે રાજકોટમાં આજે નથી જન્માષ્ટમી વખતે તો કંઈ વાંધો નહીં અમારા રાજકોટમાં આજે અત્યારે જ મેળાનું ઉદઘાટન છે રાંધણ સાંજે છ વાગે મેળાનું ઉદઘાટન થાય મને એમ લાગે છે કે મેળો અત્યારે અહીંયા ઉદઘાટિત થઈ રહ્યો છે બાપુ હું મેળાની વાત કરું ત્યારે આપને અને અમને સૌને વાલા એવા રમેશ પારેખને યાદ કરું વાલ કરે તે વાલું આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી જાલું વાલ કરે તે વાલું ફુગ્ગાને ફરફરિયા જોઉં જોઉં લેણા દેણી કોઈક વેચે વાંચા કોઈક વહેરે ફૂલની વેણી કોઈક ખૂણે વેચે કોઈ પરમા રથનું પ્યાલું હું કોની આંગળી ચાલું ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠીને જબ્બો શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવા તો ચાલું હું કોની આંગળી ચાલું કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી કોઈક લેતું મેં મૂલી મોંઘા મૂલી છતાં લાડની લગડી કોઈક લેતું મોંઘા મૂલી છતાં લાડની લગડી શું લઈશ તું પૂછે મને મારું આ ગજવું ઠાલું હું કોની આંગળી છાલું સાવ ઠાલા ગજવે અમે છાપાનના મેળામાં આવ્યા છીએ કારણ કે અમે બાપુની આંગળી ચાલીને અહીંયા પહોંચ્યા છીએ મિત્રો મને એવો વિચાર આવતો હતો કે બહુ સહજતાથી માનવ સહજ એવો કેન્દ્ર વિષય આવ્યો અને એટલી બધી સહજતાથી આખી કથા ગોઠવાણી કારણ કે હું બીજ રોપાણું ત્યારે પણ હું બાપુની સામે જ આમ બેઠો હતો અને ત્યારે જોગાનું જોગ ગુણવંતભાઈથી બોલાઈ ગયું તો ક્યોટોમાં પ્રથા કરો અને બાપુનો સ્વભાવ છે એ પ્રમાણે બાપ ગુણવંતભાઈ ઉત્તરાયણ તરતા જ એણે કહ્યું કે આપણો મનોરથ પાકો તો એ ચાર પાંચ વર્ષે જે મનોરથ આજે પૂરો થયો એમાં ત્યારે પણ હું હતો ને આજે પણ હું અહીંયા આવી શક્યો છું એનાથી મોટી સહજતા મને આનંદ એ વાતનો પણ થયો કે પહેલે દિવસે રાજકોટના જ એક વતની સુજાન ચિનોય એમ્બેસેડર ઓફ ઇન્ડિયા એમણે આ પહેલું પ્રવચન કર્યું ને પાછું ગુજરાતીમાં કર્યું અને તક મળ્યો એમને સારો તક મળ્યો બોલવાનો આજે પણ શ્રોફ રોડ ઉપર રાજકોટમાં ચિનોય બંગલો છે અને એમના મમ્મી એટલે આકાશવાણી રાજકોટના એક બહુ મોટા સુગમ સંગીતના કલાકાર ઉષાબેન ચિનોય એમના દીકરા છે તો આનંદ એ થયો કે સહજતાથી કેવું બધું ગોઠવાય છે ધ મધર એમ કે છે કે એવરીથિંગ ઇઝ પ્રીડેસ્ટિન્ડ યુ ડોન્ટ પ્લાન એનીથિંગ ધ ટાઈમ ટેબલ ઇઝ ઓલરેડી પ્લાન્ડ ઓવર ધેર એન્ડ યુ આર હિયર ટુ ફોલો ધ ટાઈમ ટેબલ તમે તો અહીંયા એક સમયપત્રકને માત્ર અનુસરવા આવ્યા છો અને એ અનુસરણ કેવું છે કે ક્યાંક વાત થઈ ને ક્યાંક વિચાર પહોંચ્યો ને આ નરેશભાઈને લોકો યુએસએથી અહીંયા પહોંચ્યા અમે અહીંયા પૂછતા હતા કે જપાનનું કોણ છે આમાં મૂળ જપાનનું માંડ માંડ એકાદ બે વ્યક્તિ મળ્યા અને પછી ખબર પડી કે આખો 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 મંડપ યુએસએથી ઉપડ્યો છે ને ક્યોટો આવ્યો છે અને અહીંયા આખા જાનૈયાના જાન ગવાઈ રહ્યા છે તો એટલી સહજતાથી જે આ સહજ શબ્દ આવ્યો મને બાપુ વિચાર આવ્યો કે મારે ભારતના જૈન સહજ પુરુષો ગણાવવા હોય તો હું કોને ગણાવું એટલે મેં વિશા વિષય એવો પસંદ કર્યો કે ભારતની જૈન પ્રતિભા જેને ગણવી હોય તો કોણ એ પંથાયા નથી આપણે એમ કઈ કે ક્યોટો અને કાશી એવું બોલીએ છીએ પણ તો પ્રશ્ન એવો થાય કે ક્યોટો અને કાશી તો જૈનની ક્યાં છે માસી એ મેં માસી અને ફઈ શોધવાનું કામ આજે અહીંયા કર્યું છે